નાગરિકો જેની પ્રતીક્ષા કરી રહ્યા છે એ કોરોનાથી રક્ષણ મેળવવા માટેની વેક્સિન આપણા ભારત દેશમાં ઝડપથી આવે, નાગરિકોને ઝડપથી એ વેક્સિન આપવામાં આવે અને દેશના નાગરિકો કોરોના સામે સુરક્ષિત બને એ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ખૂબ આયોજનબદ્ધ રીતે વ્યવસ્થા કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ માનનીય વડાપ્રધાનશ્રીએ દેશના બધા જ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને વેક્સિન આવ્યા પછી તબક્કાવાર સરકાર જે પ્રાયોરિટી નક્કી કરે એ પ્રમાણેના નાગરિકોને વેક્સિન આપવાની વ્યવસ્થા આખા દેશમાં સુદૃઢ થાય. વેક્સિન ઠંડા વાતાવરણમાં રાખવાની હોય છે એટલે એના માટેની કોલ્ડ ચેઇનની બધા જ રાજ્યો સમયસર વ્યવસ્થા કરી દે. જેમને જેમને વેક્સિન આપવાની થાય છે એવા જુદા જુદા પ્રાયોરિટીવાળા નાગરિકોની યાદી બની જાય, જેમના દ્વારા વેક્સિન આપવામાં આવનારી છે એવા આરોગ્ય વિભાગના કર્મચારીઓ અધિકારીઓનું આખું નેટવર્ક ગોઠવાઈ જાય. કઈ જગ્યાએ વેક્સિન આપવામાં આવશે એના સ્થળ નક્કી થઈ જાય. આ બધી જ વ્યવસ્થા ભારત સરકારના માર્ગદર્શન પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રી જે પ્રમાણે આખા દેશની પ્રજાને કોરોના સામે સુરક્ષિત કરવા માગે છે એ જ પ્રમાણે આપણું ગુજરાત રાજ્ય પણ ગુજરાતમાં જ્યારે વેક્સિન પ્રાપ્ત થાય ભારત સરકાર જે વ્યવસ્થા ગોઠવે, જે પુરવઠો જથ્થો આપણને ફાળવી આપે એ પ્રમાણે વેક્સિન આપવાની વ્યવસ્થા ગુજરાતમાં ગોઠવવાનું કામ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈની અધ્યક્ષતામાં અમારી જે કોર ગ્રુપની મિટિંગ થાય છે એમાં આખી વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારત સરકારે જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું છે, સૂચનાઓ આપી છે એ પ્રમાણે ગુજરાતમાં પણ મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની એક ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં વિવિધ વિભાગના સચિવશ્રીઓ એના સભ્ય તરીકે છે અને મુખ્ય સચિવશ્રી સમગ્ર રાજ્યમાં નાગરિકોને જે પ્રમાણે નક્કી થાય એ પ્રમાણે રસીકરણ કરવા માટેની વ્યવસ્થા છેક ગ્રામ્ય સ્તર સુધી ગોઠવવા દરેક જિલ્લાના કલેક્ટરશ્રીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીઓ, અમારા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. એમના દ્વારા વિડીયો કોન્ફરન્સ પર કરી દેવામાં આવી છે. જે સૂચના ભારત સરકારે આપી છે, માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણેની બધું નેટવર્ક ગુજરાતના આરોગ્ય વિભાગે સંપૂર્ણપણે બીજા વિભાગોના સહયોગથી ઊભું કરી દીધું છે. અમારા આરોગ્ય વિભાગના સચિવશ્રી, કમિશનરશ્રી અને આ કામ માટે આખા રાજ્યમાં જે આપણું નેશનલ હેલ્થ મિશન છે એના સીઓ શ્રી પંડ્યા છે, ગુજરાત સરકારના આઈએએસ અધિકારી, એમની નોડલ ઓફિસર તરીકે સરકારે નિયુક્તિ કરી છે. એવી જ રીતે દરેક મહાનગરપાલિકાઓ વિસ્તારો માટે જે તે મહાનગરપાલિકાના કમિશનરોની કામગીરી નિશ્ચિત કરી છે. કલેક્ટરશ્રીઓને એમના જિલ્લામાં આવતી નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં આ વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી સોંપવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રી સાથે અમારી જે દરરોજ મિટિંગ થાય છે એમાં પણ અમે હવે કોરોનાના દર્દીઓની સારવારની વ્યવસ્થાની સાથે સાથે જ્યારે પણ વેક્સિન આવે એટલે તરત જ વહેલામાં વહેલી તકે ગુજરાતના જે નક્કી કરેલા લાભાર્થીઓ છે એમને તબક્કાવાર રસી આપવાનું કામ શરૂ થઈ જાય એ પ્રમાણેની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે.
હું આપ સૌલી મારફતે ગુજરાતની જનતાને નાગરિકોને માહિતી આપવા માગુ છું કે વડાપ્રધાનશ્રી સતત નાગરિકોને વેક્સિન પ્રાપ્ત કરાવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, જે આયોજન કરી રહ્યા છે, એ પ્રમાણે આપણી સરકાર પણ નાગરિકોના વેક્સિનેશન માટેની તમામ વ્યવસ્થાઓ જે અમે ગોઠવી છે એ પ્રમાણે ભારત સરકારે પણ અમને જે ગાઈડન્સમાં માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે સૌથી પહેલી વેક્સિન એ આરોગ્ય વિભાગના ડૉક્ટરો, નર્સો અને અન્ય જે કર્મચારીઓ વર્ગ 3 અને વર્ગ 4ના જે કોરોનાની કામગીરી સાથે સીધે સીધા સંકળાયેલા છે, કોરોનાની કામગીરીમાં દર્દીઓ સાથે નજીકમાં નજીક રહી એમની સારવાર સેવા શુશ્રૂષા કરે છે એવા કર્મચારીઓ ડૉક્ટરોથી માંડી અમારા આશા વર્કર બહેનો, આંગણવાડી બહેનો અને કાર્યકરો જેઓ ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડમાં નાગરિકો સાથે બધી જ કામગીરી કોરોનાની કરે છે એવા માટેની પ્રથમ પ્રાયોરિટી જે ભારત સરકારે આપી છે એમાં હું આપ સૌને કહું કે આશા વર્કર અને આંગણવાડી કાર્યકર અને સાથે સાથે રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલથી માંડી જિલ્લા કક્ષાની હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, PHC સુધીનું જે નેટવર્ક છે એમાં સમાવિષ્ટ જે સરકારી કર્મચારીઓ જે છે એમની સંખ્યા લગભગ 2,71,000 જેટલી થાય છે. એવી જ રીતે ખાનગી ક્ષેત્રની હોસ્પિટલો કે જે ખાનગી હોસ્પિટલોમાં ડૉક્ટરો, નર્સો, ટેકનિશિયનો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કામદારો, જેમ સરકારની હોસ્પિટલોમાં આ કર્મચારીઓ કોરોના દર્દીઓની સારવાર કરે છે એ જ રીતે ખાનગી હોસ્પિટલોમાં પણ રાજ્યમાં આ કામમાં જોડાયેલા લગભગ 1,25,000 જે ડૉક્ટરો અને પેરામેડિકલ સ્ટાફ છે એ બંને થઈ લગભગ કુલ 3,96,000 આરોગ્ય કર્મચારીઓ, એટલે કર્મચારી કહું છું પણ એમાં ડૉક્ટર પણ આવી જાય, નર્સો પણ આવી જાય, સફાઈ કામદાર પણ આવી જાય, લેબ ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન કે બીજા જે કામગીરીમાં જોડાયેલ હોય એ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આવી જાય અને સાથે સાથે આશા વર્કર અને આંગણવાડી કાર્યકર એ પણ આવી જાય. એ જે આ સંખ્યા 3,96,000 થાય છે એમને પ્રથમ તબક્કામાં વેક્સિન પ્રાપ્ત થયેથી સૌથી પહેલી પ્રાયોરિટી આરોગ્યની સેવા સીધે સીધી દર્દીઓ સાથે સંકળાયેલા જે કર્મચારીઓ આપે છે એમને પહેલા તબક્કામાં વેક્સિનેશન કરવામાં આવશે. એવી જ રીતે જે બીજી વ્યવસ્થા ભારત સરકારે ગોઠવી છે એ પ્રમાણે બીજા તબક્કાના જે કર્મચારીઓ એટલે કે પોલીસ તંત્ર છે, હોમગાર્ડ છે, બીજા કર્મચારીઓ છે કે જે કોરોનાના દર્દીઓની સીધી સારવાર લઈ પણ આડકતરી સારવાર અથવા સુવિધા માટે એ જોડાયેલા છે એવા લોકોને બીજા તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. અને પછી ભારત સરકારે જે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે 50 વર્ષથી વધુ વયની ઉંમરના આપણા નાગરિકો છે એ નાગરિકોને વેક્સિન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. 50 વર્ષથી નીચેની ઉંમરના પણ કોઈ વ્યક્તિઓ હોય પણ જેમને કેન્સર હોય, કિડનીની બીમારી હોય, હૃદય રોગની બીમારી હોય, એવા અન્ય રોગો ધરાવતા વ્યક્તિઓ જે અમારા જુદા જુદા સર્વેમાં નોંધાઈ ચૂક્યા છે અથવા નોંધાશે, ભલે 50 વર્ષથી નીચેના છે પણ બીજા રોગોથી જે પીડિત છે એવા દર્દીઓને પણ કોરોનાથી સુરક્ષિત કરવા માટે પાછળના તબક્કામાં એમનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલે 50 વર્ષથી ઉંમરના વધુ ઉંમરના બધા તમામ નાગરિકો જેને આપણે સિનિયર સિટીઝન પણ કહી શકીએ એવા વડીલ મા બાપ એ પણ એવા આવી શકશે અને 50 વર્ષથી નીચેલાવા જે જુદા જુદા રોગથી પીડાતા છે, ગંભીર પ્રકારના રોગથી
પીડાતા છે, કોઈ બહુ ઊંચું ડાયાબિટીસ ધરાવે છે, તો એવા બધા દર્દીઓને પણ કે ભલે ઉંમર નાની છે પણ કોરોના થાય તો સંક્રમણ થવાનો અને બીજી સમસ્યા થવાનો પ્રશ્ન તબિયત નાજુક હોવાના કારણે વધારે રહે છે, એમને પણ પ્રાયોરિટીના તબક્કામાં જોડી અને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે જે વ્યવસ્થા કરી છે એ પ્રમાણે રાજ્યના 33 જિલ્લાઓના હલદર, બધા તાલુકા અને 8 મહાનગરપાલિકામાં ટાસ્કફોર્સની પણ રચના કરવામાં આવી છે. તાલુકા કક્ષાના ટાસ્કફોર્સમાં પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી એ એના સભ્ય રહેશે. એટલે છેક ફિલ્ડ સુધી, ગ્રામ્ય વિસ્તાર સુધી આ બધી જ વ્યવસ્થાઓ સરળતાથી કામગીરી કરી શકે એવી રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે. સૌથી મોટો પ્રશ્ન આપણે બધા જાણીએ છીએ કે આ વેક્સિન જે આવવાની છે એ ઠંડા વાતાવરણમાં રાખવી જરૂરી છે. આ કોઈ સામાન્ય પ્રકારના ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી કે જે આપણે કબાટમાં મૂકી શકીએ. આની જાળવણી પણ ઓછા ટેમ્પરેચરવાળા વિસ્તારમાં, કોલ્ડ સ્ટોરેજમાં, રેફ્રિજરેટરમાં એ કરવાની રહે છે. એટલે આપણે બધા જે જોઈએ છે ટીવી, મીડિયા કે છાપાના માધ્યમથી કે દેશમાં પણ મોટામાં મોટો પ્રશ્ન કોલ્ડ ચેઇનની વ્યવસ્થા, નેટવર્ક ઊભો કરવાનો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પણ બધા જ રાજ્યોને પહેલેથી એટલા માટે તૈયારી કરવાનું કીધું છે કે માનવબળ, એટલે કે જે વેક્સિન આપવા જનારા કર્મચારીઓ એ તો તૈયાર ને ટ્રેન કરેલા છે, તાલીમબદ્ધ છે, કારણ કે જુદા જુદા પ્રકારની રસી એ રાજ્યમાં સતત બાળકોને આપવાની ચાલતી જ હોય છે. પોલિયોની રસી અપાતી હોય, ઇન્દ્રધનુષ કાર્યક્રમ અંતર્ગત બાળકોને રસી અપાતી હોય. આમ દર વર્ષે 1 કરોડ કરતાં વધુ બાળકોને સરકાર તરફથી વિનામૂલ્યે જુદી જુદી રસી આપવામાં આવતી જ હોય છે. એટલે એની કોલ્ડ સ્ટોરેજ જે સિસ્ટમ છે એ આપણા ગુજરાત રાજ્યની અંદર ખૂબ સારી રીતે આપણે વિકસાવેલી છે. હું આપણી માહિતી માટે કહું કે અત્યારે રાજ્યની અંદર જે 6 રિજિયનલ ઝોન છે એ ઝોનની અંદર મોટા બલ્ક કુલરો, મોટા આઈસ સ્ટોરેજ સાથે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને હસ્તક જે ઝોનલ વાઇઝ જે સ્ટોરેજ છે એમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ભાવનગર આ 6 શહેરોની અંદર જુદા જુદા વિસ્તારોને સાંકળી લઈ અને મોટા કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા આપણે ધરાવીએ જ છીએ. એટલે એ વ્યવસ્થાનો આપણે આભા પર ઉપયોગ કરીશું. આ સિવાય રાજ્યની અંદર 41 જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં પણ કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા છે. એની સાથે સાથે 2189 પીએચસી સીએચસી દવાખાનાઓની અંદર પણ ગુજરાતમાં કાયમી રીતે 12 મહિના જુદી જુદી વેક્સિનને રાખવા માટે રેફ્રિજરેટર, પછી આના આપણા બીજા અન્ય પ્રકારના સાધનો એ બધી વ્યવસ્થા અગાઉથી આપણે કરેલી છે. આની સાથે સાથે વેક્સિન ક્યાંય દૂરના વિસ્તારમાં પહોંચાડવી પડે તો પણ આપણને ભારત સરકાર દ્વારા વધારાના 2 નવા વોક ઇન કુલર એ આપણને પ્રાપ્ત થવાના છે. એવી જ રીતે 179 આઈસ લાઇન રેફ્રિજરેટર, જેને અંગ્રેજીમાં ટૂંકમાં IRR કહે છે, એ પણ આપણને પ્રાપ્ત થવાના છે. અને 30 ડીપ ફ્રીજ એ પણ ભારત સરકાર તરફથી આપણને ફાળવી આપવામાં આવનાર છે. અને ભલે આજે જે માહિતી અમારા અધિકારીશ્રીઓએ આપી છે એ પ્રમાણે આજે આપણને 169 આઈસ લાઇન રેફ્રિજરેટર જે ફાળવવાના છે ભારત સરકાર, એમાંથી 150 જેટલા રેફ્રિજરેટર તો આપણને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. આમ જોઈએ તો ગુજરાત રાજ્યમાં વેક્સિનની સ્ટોરેજ માટે પૂરેપૂરી જે વ્યવસ્થા છે એ આપણી પાસે પ્રાપ્ત છે. અત્યારે જે આપણી પાસે રેફ્રિજરેટર છે એની પણ હું તમને કેપેસિટી કહું તો અત્યારે જે મેં કીધું એ પ્રમાણે આપણી પાસે 9 વોલ્ક ઇન કુલર છે, વોલ્ક ઇન ફ્રીઝર
બે છે એટલે રસ્તા ઉપર ટ્રાન્સપોર્ટેશન મોબિલિટી માટે પણ ઉપયોગમાં લઈ શકાય એવા ઠંડા રાખી શકાય એવા રેફ્રિજરેટર સાથેના વાન છે આપણી પાસે. અગાઉ કીધું એમ 2599 આપણી પાસે પીએચસી સીએચસીમાં જે જુદા જુદા પ્રકારના રેફ્રિજરેટર કૂલર એ વ્યવસ્થા છે એમાં 2 ડિગ્રીથી મળી 8 ડિગ્રી સુધીના ટેમ્પરેચરમાં વેક્સિનને રાખી શકાય એવી ઠંડકવાળી વ્યવસ્થા છે. આપણી પાસે જે ગુજરાત રાજ્ય પાસે જે 2469 ડીપ ફ્રીઝર છે, આ ડીપ ફ્રીઝર એ -15 થી -25 સુધીની ઠંડી ધરાવતા ડીપ ફ્રીઝર છે, એટલે એમાં પણ આપણે વેક્સિનને વધુ સારી રીતે મોટા જથ્થામાં સંગ્રહ કરી શકીશું. એવી જ રીતે તમે બધા આપણે જોયું છે કે જ્યારે પલ્સ પોલિયોનું રસીકરણ ચાલતું હોય છે ત્યારે અમારી આશા વર્કર બહેનો અને આરોગ્યના બીજા કર્મચારીઓ જે વેક્સિન કેરિયર લઈને નીકળે છે એ વેક્સિન કેરિયર પણ લગભગ 85,000 જેટલી સંખ્યામાં રાજ્ય સરકાર પાસે આરોગ્ય વિભાગ પાસે ઉપલબ્ધ છે. એટલે જે વિસ્તારમાં એને તાત્કાલિક લઈ જવું પડતું હોય તો એમાં બરફ રાખી અને લઈ જઈ શકાય છે અને ટૂંકા સમયમાં જો એનો ઉપયોગ કરીએ તો એની ક્વોલિટી ગુણવત્તા એ જળવાઈ રહેતી હોય છે. એટલે લગભગ -15 થી -25 સુધીની વ્યવસ્થા આપણે રાજ્યમાં ધરાવીએ છીએ. એવી જ રીતે જો આપણે કહું કે પોલિંગ બૂથ પણ અમે નક્કી કર્યા છે, જેમ ચૂંટણીમાં મતદાન કરવા માટેના બૂથ સેન્ટરો નક્કી હોય છે એ જ રીતે લગભગ રાજ્યમાં જે પોલિંગ સેન્ટરોની જેમ જ ક્યાં ક્યાં રસીકરણ કરવાનું છે એ જે વ્યવસ્થા આપણે ઊભી કરી છે એમાં હું આપને માહિતી આપું કે 47,796 વેક્સિન સેન્ટરોની જગ્યા રાજ્યમાં લગભગ નક્કી કરી દેવામાં આવી છે. ભારત સરકાર જે પ્રમાણે માર્ગદર્શન આપશે એ પ્રમાણે વધતા ઓછા આમાં થઈ શકશે, પણ અંદાજે એમ કહી શકાય કે 47,700 જગ્યાએ નાગરિકોને જેમને વેક્સિન આપવાની થશે એમને વેક્સિન આપવામાં આવશે. નાગરિકોને અમે અગાઉથી એમને SMS કરીશું કે તમારે આ તારીખે આ સમયે આ સ્થળે વેક્સિન લેવા માટે જવાનું છે, પહોંચવાનું છે. એટલે SMSના આધારે નાગરિકો એમને જ્યાં જવાનું હશે એ સૂચના પ્રમાણે વેક્સિન લેવા માટે જશે. એટલે કોઈને દોડાદોડી શોધાશોધી કે પૂછપરછ કરવાની જરૂરિયાત નહીં રહે. સામેથી રાજ્ય સરકાર SMS કરી નાગરિકોને વેક્સિન આપવાની વ્યવસ્થાની જાણકારી આપશે. આ વેક્સિન આપવા માટે પણ જે 15,534 ટીમો બનાવવામાં આવી છે, આ 15,534 કર્મચારીઓ એ વેક્સિનેટર તરીકે કામગીરી કરશે. અને આ વેક્સિનેટરની જે ટીમ બનાવી છે એક ટીમની અંદર બે એએનએમ નર્સ અથવા તો મેલ MPW અથવા ફાર્માસિસ્ટ એ પ્રમાણેના આરોગ્યની રસીકરણની કામગીરી સાથે સંકળાયેલા જાણકાર અનુભવી કર્મચારીઓ રહેશે. એક આસિસ્ટન્ટ રહેશે જે ડેટા એન્ટ્રી કરશે, રેકોર્ડ રાખશે કે કોને વેક્સિન આપવામાં આવી, એનું નામ, સરનામું, ઉંમર, એની વિશિષ્ટતાઓ એ બધું એમાં ડેટા એન્ટ્રીમાં રજીસ્ટ્રેશન થઈ જશે. એટલે એક વ્યક્તિને બીજી વાર વેક્સિન આપવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. અને 2 થી 3 વ્યક્તિઓ એ જુદી જુદી ચીજ વસ્તુઓની ટ્રાન્સફર કરવા માટે એની હેરફેર કરવા માટે એની જે ટીમ છે એમાં જોડાશે. એટલે આ ટીમ જે બૂથ ઉપરની ટીમ થશે વેક્સિન આપવા માટેની વ્યવસ્થાની છેક ફિલ્ડ સુધીની જવાબદારી આ કર્મચારીઓની વેક્સિન ટીમની રહેશે. આપણે જે બીજી અન્ય વ્યવસ્થાઓ કરી છે એમાં કોર્પોરેશનોને પણ સાંકળી લીધા છે, કારણ કે કોર્પોરેશન પાસે અર્બન હેલ્થ સેન્ટર હોય, એમની પોતાની હોસ્પિટલો હોય, એમનો પોતાનો પેરામેડિકલ સ્ટાફ હોય. તો જે રીતે અત્યારે ધન્વંતરી રથ દ્વારા
અથવા અન્ય વ્યવસ્થા દ્વારા કોર્પોરેશનો કામગીરી કરે છે એ જ પ્રમાણે કામગીરી કરશે. પહેલી જે પ્રાયોરિટી છે એ પ્રાયોરિટી તબક્કાવાર પતી જાય એ પછી નાગરિકોને પણ ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે પ્રમાણે આપણને વેક્સિનનો જથ્થો પ્રાપ્ત થાય એ પ્રમાણે વેક્સિન આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. મુખ્યમંત્રીશ્રીની કક્ષાએ દરરોજ હવે નિયમિત રીતે જ્યાં સુધી વેક્સિન આપવાનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે એનું સતત રિવ્યૂ કરવાના છીએ. વેક્સિન ભારત સરકાર તરફથી ફાળવવાની કાર્યવાહી ચાલી રહી છે. માનનીય વડાપ્રધાનશ્રીએ પણ ગઈકાલે જે નિર્દેશ કર્યા છે કે આવતા મહિના સુધીમાં શક્ય છે કે વેક્સિન ભારતમાં પ્રાપ્ત થાય, તો આપણી આ તૈયારી આપણે કરી રાખી છે. એટલે વેક્સિન કોઈપણ કંપનીની ભારત સરકાર આપણને આપે, કઈ કિંમતે વેક્સિન લેવાલી છે એ પણ ભારત સરકાર માનનીય વડાપ્રધાનશ્રીએ કાલે કહ્યું છે કે રાજ્યો સાથે ચર્ચા કરી એની કિંમત અંગે પણ નિર્ણય કરવામાં આવશે. પરંતુ આપણા ગુજરાત રાજ્યમાં આપણી રીતે પણ રાજ્ય સરકાર પોતે પણ જરૂરિયાત પડે તો રાજ્યના બજેટમાંથી અથવા અન્ય રીતે ફંડ ઊભું કરી અને નાગરિકોને વેક્સિન આપવા માટે સંપૂર્ણ તૈયારી અમે કરી છે એ માહિતી આપણા માધ્યમથી હું ગુજરાતની જનતાને એટલા માટે આપવા માગું છું કે જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી જાળવણી માસ્ક દ્વારા સોશિયલ ડિસ્ટન્સ દ્વારા એ ફરજિયાત કરવાની છે. બધા જ આપણે કહીએ છીએ કે વેક્સિન આવવાની જ છે, ચોક્કસ આવવાની છે. ઇંગ્લેન્ડમાં તો શરૂઆત પણ થઈ ચૂકી, આપણા ત્યાં પણ આવશે, પણ વેક્સિન આવે ત્યારે એનો ઉપયોગ ચોક્કસ કરીશું. જેને આપવાની છે એને આપવાની શરૂઆત પણ કરીશું. પણ બધા નાગરિકોને સ્વાભાવિક છે કે આટલા મોટા રાજ્યમાં કે આટલા મોટા દેશમાં એક સાથે બધાને વેક્સિન ન આપી શકાય, પણ વેક્સિન ના આવે ત્યાં સુધી માસ્ક પહેરવો અને સામાજિક અંતર સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, બીજા બધા જે નીતિ નિયમો માર્ગદર્શન ગુજરાત સરકાર કે ભારત સરકાર સતત આપે જાય છે એનો અમલ કરવો, એ જ કોરોનાથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. વેક્સિન આવશે એટલે એનો વધારાનો લાભ ગુજરાતના નાગરિકોને આપણે આપીશું. સર, આપણે બ્રિટનની વાત કરી તો બ્રિટનમાં જે વેક્સિન છે ફાઇઝર એને રાખવા માટે -70 ડિગ્રી જેટલું તાપમાન જોઈએ છે. તમને લાગી રહ્યું છે કે -15 થી -25 ડિગ્રીના આપણા જે ડિફ્રિજ છે કામ લાગી શકશે? જુઓ, ફાઇઝરની જે જાળવણી કરવાની છે એ -70 કરવાની વાત સાચી છે, પણ વિશ્વમાં બીજી બધી ઘણી કંપનીઓ, આપણા ભારતની પણ ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓ, ભારત સરકારની પણ ભારત બાયોટેક દ્વારા પણ વેક્સિન વિકસાવવાનું કામ ચાલુ છે. બ્રિટનની જ બીજી કંપની ઓક્સફર્ડ દ્વારા ભારતની જ એક ખાનગી કંપનીના સાથે રહી અને વેક્સિન વિકસાવવાનું કામ ચાલુ છે. ત્રીજા અને ચોથા તબક્કાના ટ્રાયલમાં આપણી ભારતની જ મેડ ઇન ઇન્ડિયા કંપનીઓ એ વેક્સિનના ટ્રાયલ માટે પહોંચી ચૂકી છે. એટલે જરૂરી નથી કે ફાઇઝરની વેક્સિન આપણે વાપરવી પડે. આપણી જે વેક્સિન છે એ આપણા ટેમ્પરેચર પ્રમાણે અનુકૂળ થાય એ પ્રમાણેની મળતી માહિતી પ્રમાણે વિકસાવવામાં આવી રહી છે. કારણ કે ઉત્પાદકને પણ ખબર હોય છે કે મારા કોલે ક્યાં કઈ વસ્તુ આપવાની છે, ત્યાંની ભૌગોલિક સ્થિતિ શું છે, ત્યાંનું હવામાન કેવું છે, ત્યાંનું પ્રજા સુધી લાભાર્થી સુધી વેક્સિન પહોંચાડવાનું નેટવર્ક કેવું છે, એના આધારે બધો નિર્ણય થતો હોય છે. એટલે ભારતમાં જે વેક્સિન આપણે ઉપયોગમાં લઈશું એ આપણા હવામાન પ્રમાણે, આપણી વ્યવસ્થાઓ પ્રમાણે અને આપણી પાસે સરકારો પાસે જે ડીપ ફ્રીઝર કે જે વ્યવસ્થાઓ છે સ્ટોરેજની અને કોલ્ડ ચેઇન, જે શબ્દ અગાઉ પણ મેં વાપર્યો, એ કોલ્ડ ચેઇન કેવી વ્યવસ્થા ધરાવે છે એ પ્રમાણેની રસી આપણે ઉપયોગમાં લઈશું. સર, ટ્રાયલ વેક્સિન જે અત્યારે ગુજરાતમાં લાવવામાં આવ્યું છે તો એ ટ્રાયલ વેક્સિન અત્યાર સુધી કેટલા લોકો ઉપર ટ્રાય કરાયું છે અને એની અસરકારકતા શું જોવા મળી છે, ક્યાંય આડઅસર જોવા મળી છે કે કેમ, કેટલા લોકો પર આનો ટ્રાયલ કરાયો છે? તો ગઈકાલે જે માહિતી હતી એ પ્રમાણે લગભગ 100 કરતાં વધુ નાગરિકોને સ્વયંભૂ પોતાની રીતે સ્વૈચ્છિક સ્વયંસેવક તરીકે એમણે આ વેક્સિનનો ટ્રાયલ લીધો છે. અને આ મિનિટ સુધી જે માહિતી છે એ પ્રમાણે જેમણે વેક્સિન લીધી છે એમની ઉપર કોઈપણ પ્રકારની આડઅસરની માહિતી
સરકારને નથી મળી. સર, આ વેક્સિન માટે આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપવામાં આવશે, જે વેક્સિન આવવાની છે એનો ડોઝ નક્કી કરવામાં આવશે અને કેવી રીતનું આયોજન છે સરકારનું? જો વેક્સિન તો મોટે ભાગે ઇન્જેક્શનથી જ આપવાની છે, એટલે બે અગાઉ કહ્યું એ પ્રમાણે દર્દીઓને ઇન્જેક્શન આપવા એ તો અમારા પેરામેડિકલ સ્ટાફની, નર્સિંગ સ્ટાફની, ડૉક્ટરોની કાયમી કામગીરીનો એક મોટો ભાગ છે. જુદી જુદી વેક્સિન ઇન્જેક્શનથી પણ આપણા આપી રહ્યા છે. ગયા વર્ષે જ ભારત સરકારે જે રૂબેલા અને એ આપણને વેક્સિન પ્રાપ્ત કરાવી છે, એ પણ આપણે આપીએ જ છીએ. એટલે વેક્સિન આપીએ તો આરોગ્ય વિભાગની કાયમી કામગીરીનો ભાગ છે, પણ આ વેક્સિન આપવા માટે કોઈ સ્પેશિયલ પ્રકારની તાલીમ આપવાની થાય તો એ તાલીમ પણ ભારત સરકારની માર્ગદર્શન પ્રમાણે અમારા કર્મચારીઓને, નર્સિંગ સ્ટાફને અમારો આરોગ્ય વિભાગ આપશે. સર, ગર્ભવતી મહિલાઓને આ રસી આપવામાં આવશે? બધું જ ભારત સરકાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. કઈ ઉંમરવાળા વ્યક્તિઓને આપવી, ક્યારે આપવી, કેટલા ડોઝ આપવા, એ બધું જ આપણને માર્ગદર્શન તબક્કાવાર રસી આવ્યા પછી અથવા એ દરમિયાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહ્યું છે. અત્યારે આપણી જે મુખ્ય જવાબદારી છે કે રસી આવે, વેક્સિન આવી જાય એટલે તરત જ એનો ઉપયોગ ચાલુ કરી શકાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ, સુવિધાઓ અને કર્મચારીઓની ટીમો અને જેને વેક્સિન આપવાની છે એમના નામ સરનામા બધું જ આપણી પાસે તૈયાર હોય. દાખલા તરીકે હું તમને કહું કે ગુજરાત સરકાર આપણે જે વ્યવસ્થા કરી રહ્યા છે કે 50 વર્ષથી ઉપરના વધુ નાગરિકો શોધવા, તો બે પદ્ધતિ છે, ઘરે ઘરે સર્વે પણ કરવો અને બીજી પદ્ધતિ છે કે રાજ્યની અંદર મતદાર યાદી હોય છે, મતદાર યાદીમાં મતદારનું નામ અને એમની ઉંમર લખેલી હોય છે, તો આપણે રાજ્યના ચૂંટણી પંચ પાસે, ભારત સરકારના ચૂંટણી પંચ પાસે પણ મંજૂરી માગી છે કે તમારી મતદાર યાદીમાંથી નાગરિકને પસંદ કરી એની ઉંમર જોઈ એને વેક્સિન આપવા માટે અમે બોલાવી શકીએ કે કેમ, તો એ પરવાનગી પણ આપણે માગી છે. એટલે બધી જ રીતના ઉપાય એ ગુજરાત સરકાર કરી રહી છે. જે વેક્સિન ટ્રાયલ બેઝ ઉપર ખરી ઉતરે, મંજૂરી અપાય, એ પછી એની કોઈ આડઅસરનો પ્રશ્ન રહેતો નથી. આપણે બધા વર્ષોથી હજારો પ્રકારની દવા, ઇન્જેક્શનો બધા વાપરીએ છીએ, એ બધી આવી જ રીતે જુદા જુદા ટ્રાયલમાંથી પસાર થઈ જુદી જુદી માન્ય સંસ્થાઓની મંજૂરી પછી જ દવાનો ઉપયોગ થતો હોય છે, પાવડરનો ઉપયોગ થતો હોય છે કે કોઈ પ્રવાહી દવાનો પર ઉપયોગ થતો હોય છે કે કોઈ ઇન્જેક્શનનો ઉપયોગ થતો હોય. માન્યતા મળી ગઈ એટલે પછી એ કોઈ પ્રશ્ન રહેતો નથી. અત્યારે કોઈ નિર્ણય થયો નથી, પણ સ્વાભાવિક છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ જે આરોગ્યની કામગીરી કરે છે, જે કોરોનાના દર્દીઓની કે બીજા દર્દીઓની સેવા કરે છે, એમની સારવાર કરે છે, સ્વાભાવિક રીતે એમને રાજ્ય સરકાર તરફથી જ વેક્સિન આપવામાં આવશે. માન્ય વડાપ્રધાન શ્રી એ ભારતની જે પ્રતિષ્ઠિત કંપનીઓ વેક્સિન બનાવી રહી છે જેની માહિતી ભારત સરકાર પાસે છે, ભારત સરકારના ICMR પાસે છે, ભારત સરકારના આરોગ્ય વિભાગ પાસે છે, એ કંપનીઓએ ભારત સરકારને જાણ કરી છે. આ બધી પ્રક્રિયા હોય છે, કોઈ ગુપ્ત રીતે, ખાનગી રીતે કશું ના કરી શકે. ભારત સરકારની મંજૂરીથી જ કોઈ પણ વેક્સિન વગેરે વિકસાવી શકાય. એના રિઝલ્ટોથી ભારત સરકારને જાણકારી આપવાની હોય છે. એટલે સ્વાભાવિક છે, મેં અગાઉ કહ્યું એમ, માનનીય વડાપ્રધાનશ્રીજીએ જે રીતે લોકડાઉનનો અમલ કર્યો અને મહામારીમાંથી દેશને બચાવ્યો, જે રીતે અનલોકનો અમલ કરી તબક્કાવાર વેપાર ધંધા ઉદ્યોગ ચાલુ કર્યા અને દેશની આર્થિક પ્રગતિ, કરોડો લોકોની રોજગારી ચાલુ રાખી, કરોડો ખેડૂતો માટે જે અનાજ વેચવું
એ વ્યવસ્થાઓ ચાલુ રાખી, બીજા પાકો વેચવા એ વ્યવસ્થા ચાલુ રાખી, આયાત નિકાસ ચાલુ રાખી. એ જ રીતે હવે જ્યારે સૌથી વધુ પ્રાયોરિટીવાળું કેન્દ્ર ફોકસ જે થઈ ગયું છે એ વેક્સિન માટે થઈ ગયું છે, તો વેક્સિન અંગે પણ વડાપ્રધાનશ્રી સતત દેખરેખ રાખી રહ્યા છે, વિગતો મેળવી રહ્યા છે. અને જે કંપનીઓ, ભારતની 3 કંપનીઓ માન્ય વડાપ્રધાનશ્રીએ જેમના પ્લાન્ટની મુલાકાત લીધી એ વેક્સિન બનાવવામાં ખૂબ આગળ વધી ચૂકી છે અને ત્રીજા કે ચોથા તબક્કામાં એ પ્રવેશી ચૂકી છે. એટલે એકાદ મહિનામાં, 2 મહિનામાં એમની વેક્સિન આવશે. આ વેક્સિન આવે એટલે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરવાનો છે, કારણ કે દેશના કરોડો નાગરિકોને આ વેક્સિન આપવાની છે. એટલે એક કંપનીની જ બધી વેક્સિન વપરાશે એવું પણ શક્ય નહીં બને. આ બધો જ અભ્યાસ વડાપ્રધાનશ્રી પોતે દેશની જનતાના હિત માટે, દેશની જનતાના સલામતી માટે, સ્વાસ્થ્ય માટે કરી રહ્યા છે, ત્યારે ત્યાંથી જે ભારત સરકાર તરફથી જે માર્ગદર્શન મળશે એનો આપણે અમલ કરવાનો છે. આપણે એનો અમલ કરી અને વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ.